नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण चार जो गणित प्रश्न बैंक है एना विषे आप बात करीशू। तो जो चेनल पर नवा हो तो चेनल ने सब्सक्राइब कर लो, कारण कि आप चेनल है ये आखी एज्युकेशन रिलेटेड है। एम तमाम जो प्रश्न बैंक है ये बधी वस्तु आप व्यवस्थित एक्सप्लेन करी अने मूकीए छे कि जेना विद्यार्थी ने परीक्षा में सारा गुण मेळवी शके। एना तो एना माटे आपणे आपणे आजे गणितनुं प्रश्नपत्र लईने आव्या छे। 25 માર્ક્સનું પેપર હોય છે ધોરણ 4 ને, તમારે 25 માર્ક્સ માટે તમને 1 કલાક મળે છે, બરાબર। હું એક્સપ્લેન પણ સાથે સાથે કરાવતી જઈશ, તો તમને એવું લાગે તો નોટ પેન સાથે લખી શકો છો કે જેનાથી તમે એક્સપ્લેન કરેલું લખી શકો। તો આ પહેલું છે જોડકા જોડો, ટોટલ 5 માર્ક્સના હશે। તમારે શું કરવાનું છે, વિભાગ અ માંથી વિભાગ બ ને શું કરવાનો છે, જોડવાનો છે, જેમ કે 3 કલાક। तो 3 कलाक एटले केटलो समय थाय एना विशे तमारे शुं करवानुं छे, लखवानुं छे। तो 3 कलाक एटले शुं थाय, तो के 180 मिनिट। 72 कलाक एटले तो के 24 कलाक होय तो एनो एक एने एक दिवस गणाय, तो 72 कलाक एटले 3 दिवस, बराबर छे। तो त्यार पछी छे एकना छेदमां 4 कलाक, तो शुं थई 15 मिनिट थई। 200 मिनिट, तो 200 मिनिट एटले शुं थयो, तो के अर्धो दिवस थयो। तो ए रीते शुं करवानुं छे, तमारे अलग अलग लखवानुं छे। एवा तमने बे आपेला छे अहींया, जो 1.5 कलाक। 1.5 कलाक एटले केटली मिनिट थाय, तो के 1 कलाकमां 60 मिनिट, 1.5 कलाकमां 90 मिनिट। तो आपणे सामे शुं आवे, ब विभागमांथी 90 मिनिट, जे बेनुं सरखुं थातुं एवुं 1.5 दिवस। तो 1.5 दिवस एटले केटलुं थाय, तो के 36 कलाक। अर्धो दिवस एटले तो के जो आखो दिवस होय तो 24 कलाक थाती होय, तो अर्धो दिवस होय त्यार केटली थाय, 2 कलाक थाय, बराबर। त्यार पछी छे 180 मिनिट। हवे 180 मिनिट एटले शुं थाय, तो के 60 मिनिट होय, बराबर छे। तो त्यारे शुं कहेवाय छे, 1 कलाक कहेवाय छे। तो 180 એ કેટલે થાય, 3 કલાક થાય। ત્યાર પછી છે 24 કલાક, તો 24 કલાક કીધું છે, 24 કલાક એટલે શું થાય, તો કે 1 દિવસ થાય, બરાબર છે। ત્યાર પછી છે નેક્સ્ટ આગળ જોઈએ। તમને અહીંયા ત્રીજું એક્ઝામ્પલ આપેલું છે, એ પણ સેમ એવી જ રીતે। તો 3/4 દિવસ, મતલબ કે આખા દિવસનો ત્રીજો ભાગ, એટલે એ કેટલો થયો, તો એ આપણે શું કરવાનું છે, લખવાનું છે। તો એમાં શું આવશે, 18 કલાક, ઠીક છે। ત્યાર પછી છે, તો પહેલામાં શું હશે, 18 કલાક। પછી છે 36 કલાક, તો 36 કલાક એટલે શું થયું, તો કે 24 કલાકે 1 દિવસ, 24 કલાક પ્લસ એના ઉપર શું થયું, 12 કલાક બીજી, એટલે શું થાય, 1.5 દિવસ થાય। ત્યાર પછી છે 120 મિનિટ, 120 મિનિટ એટલે કેટલા થાય, તો કે 2 કલાક થાય, કેટલા, 2 કલાક। અડધો કલાક એટલે શું, અડધો કલાક એટલે 30 મિનિટ, કારણ કે 1 કલાકમાં કેટલી આવે, 60 મિનિટ, તો 60ની અડધી 30। પછી 3 કલાક, 3 કલાક એટલે 1 કલાકને 60 મિનિટ, તો 3 કલાકને કેટલી થાય, 120 મિનિટ થાય, બરાબર। ત્યાર પછી નવું છે ચોથું અને 5, તો આ 5-5ની જો તમે સરસ પ્રિપેરેશન કરી નાખશો ને, તો તમારો વિભાગ એમાં તો 5-5 બેઠા માર્ક્સ આવશે। ત્યાર પછી છે સમય બતાવો। હવે આમાં શું કરવાનું તમારે, કે સમય બતાવવાનો છે કે 9:30-15 મિનિટ પહેલાં તો કેટલા હોય, 9:30-15 મિનિટ પહેલાં કેટલા હોય છે, તો કે 9:15, બરાબર, 9:15 હોય। તો અહીં આપણે શું કરવાનું છે, 9:15 લખવાનું છે। ત્યાર પછી છે બીજું છે, 4:45-10 પછી, તો 45 છે, બરાબર, તો 45માં હજી 10 મિનિટ ઉમેરો એટલે કેટલું થાય, 55, તો 4:55 મિનિટ લખો। ત્યાર પછી છે 11:45 અડધો કલાક પહેલાં, અડધો કલાક પહેલાં એટલે 12:45 કહેવાય ને, 11:45 એટલે શું થાય, 12:45, તો 12:45ના અડધો કલાક પહેલાં કીધું, જો પહેલાં અને પછીમાં બહુ ધ્યાન રાખજો, ક્યારેક ક્યારેક એવું થશે પછીનો ભૂલથી પછીનો ટાઈમ ન લખાય જાય, એટલે પહેલાં કીધું છે કે પછી કીધું છે એ વસ્તુ આમાં ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, નકર આવડતું હોય તો પણ શું થશે, આવી સિલી મિસ્ટેકના લીધે માર્ક્સ કપાઈ જશે। તો
એમાં શું આવશે 11:15 નો સમય, પછી 23:50 થી અડધો કલાક પછી, હવે પછી કીધું છે મતલબ કે 50 કીધું છે એટલે 24:00 ને કેટલું થાય માથે 20 મિનિટ થાય, મતલબ કે ગણવા જઈએ ને તો 12:20 પછી ત્યાર પછી છે તે 18:40 થી 10 મિનિટ પહેલાં, તો 10:40 માંથી કટ કરી નાખવાની, તો 18:30 કહેવાય, બરાબર. તો આવા તમને અહીંયા ટોટલ 2 અને આ ત્રીજો ચોથું 4 એક્ઝામ્પલ આપેલા છે અને બહુ જ સરળ છે, બરાબર. તો તમે એની પ્રેક્ટિસ કરી શકો છો, આટલી પ્રેક્ટિસ કરશો ને તો મારા ખ્યાલથી તમને એ કન્સેપ્ટ પૂરેપૂરો માઇન્ડમાં બેસી જશે. ત્યાર પછી છે માંગ્યા મુજબ જવાબ લખો. એક અંકનો બીજી વાર ઉપયોગ ન થાય તે રીતે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બતાવો. હવે જો 1, 3, 9, 6 આ સંખ્યાનો ઉપયોગ કરી અને મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા લખવાની છે. તો મોટામાં મોટી લખીએ તો 9,631 એ મોટામાં મોટી, નાનામાં નાની કહીએ તો 1,369 એ શું થાય, નાનામાં નાની. તો તમે સાથે સાથે પેન્સિલથી લખતા જજો તમારી નોટબુકમાં, જેથી કરીને સવાલ તમે આમાંથી ડાયરેક્ટ લખી શકો અને જવાબ તમે તમારી નોટબુકમાંથી હું બોલું એ પ્રમાણે લખતા જજો. ત્યાર બીજી સંખ્યા છે એમાં પણ એમ, મોટામાં મોટી કેટલી થશે, તો કે 8,554 થશે અને નાનામાં નાની થશે 8,558 થશે, બરાબર. જે હશે એ રીતે જ આવી જશે પાછું. હવે જો માંગ્યા મુજબ લખો, આમાં 4 માર્ક્સ હશે, બરાબર. એમાં શું કીધું છે કે એક નાની બસમાં 24 વિદ્યાર્થી સમાય છે. હવે એક બસમાં કેટલા વિદ્યાર્થી સમાય છે, 24 સમાય છે. હવે તો તમારે શું કરવાનું થશે ખબર, અને તો એવી 4 બસ છે સ્કૂલની, તો ટોટલ કેટલા વિદ્યાર્થી આવે, તો 24 ને તમારે શું કરવાનું છે, 4 હારે ગુણાકાર કરવાનો છે. ચોકે 16, 4 2 8, 8 ને 1 9, 96 ટોટલ 96, તો પહેલામાં શું આવશે જવાબ, 96 વિદ્યાર્થીઓ સમાશે. ત્યાર પછી છે બીજો સવાલ, તો એક બસ 1 લિટર ડીઝલમાં 12 કિલોમીટર ચાલે છે, બરાબર. તો 32 લિટર હશે એની પાસે, તો એ કેટલું અંતર કાપશે, તો 1 માં કેટલું, 12, તો 32 માં કેટલું થાય, તો આપણે શું કરવું પડે, એનો 12 સાથે ગુણાકાર કરવો પડે, બરાબર. જેમ કે જો 2 સંખ્યા એટલે 0, પછી અહીંયાથી શું કરવાનું, બે દુ ચાર, 4 તેરી 2, 3, 6 અને પછી 1 અને 2, તો આ રીતે એકદમ સરળ ગુણાકાર કરી અને આ પ્રશ્નનો જવાબ તમને આવડી શકશે અને તમે લખી પણ શકશો. સેમ નીચે આપેલું છે કે 100 અને 150ની વચ્ચે કેટલો તફાવત છે, વચ્ચે આવ ની બરાબર વચ્ચે આવતી 100 અને 150ની બરાબર વચ્ચે કઈ આવે, તો કે 125 આવે, તો એ લખવાનું. પછી 145માં 236 ઉમેરતા કેટલા આવે, તો એમાં શું કરવાનું છે, આમાં તમારે સરવાળો કરવાનો છે. ત્યારે પછી 2 અને 7 વડે ભાંગી શકાય અને 10 અને 20 વડે ભાંગી શકાય એવી સંખ્યા આપણે શોધીને આપવાની છે. ત્યાર પછી હોળીમાં 1 વિદ્યાર્થી બેઠો છે, તો આ રીતે શું કરવાનું છે તમારે પ્રશ્નપત્ર. પછી જો આમાં શું હશે, વિભાગ આપેલો હશે, તો એમાં 3 આપેલા હશે ટાઈમ અને એના આધારે પ્રશ્નો આપેલા છે. તો આવા તમને 3 એક્ઝામ્પલ આમાં આપેલા છે, તો એ એક્ઝામ્પલના આધારે તમારે શું કરવાનું છે, લખવાનું. તો આ હતું તમારું ગણિત વિષયનું પેપર. તો ગણિત વિષયમાં આ પ્રમાણે પ્રિપરેશન કરી તમે સારા માર્ક્સ મેળવી શકો છો.